નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ચેપ્ટર 2માં સ્વાધ્યાય 2.2ના આગળના દાખલા જોઈશું. તો અહીંયા પ્રશ્ન 5ની રકમ આપેલી છે. કોઈ એક ટેક્સી ડ્રાઈવરે પોતાની ગાડીની પેટ્રોલની ટાંકીમાં સોમવારે 40 લિટર પેટ્રોલ પુરાવ્યું. બીજા દિવસે તેણે ટાંકીમાં 50 લિટર પેટ્રોલ પુરાવ્યું. તો પેટ્રોલની કિંમત 65 રૂપિયા પ્રતિ લિટર હોય તો તેણે પેટ્રોલ ઉપર કેટલા પૈસા ખર્ચ કર્યો? હવે આજે આપણે પ્રશ્ન નંબર 6માં જોઈએ તો અહીંયા આપેલું છે કે સોમવારે પુરાવેલું પેટ્રોલ 40 લિટર, બીજા દિવસે પુરાવેલું પેટ્રોલ 50 લિટર અને પેટ્રોલની કિંમત 65 રૂપિયા પ્રતિ લિટર છે. એટલે કે 1 લિટર પેટ્રોલની કિંમત 65 રૂપિયા છે. આપણે કુલ ખર્ચ શોધવાનો છે. તો સૌ પ્રથમ તો આપણે જે 2 દિવસ પેટ્રોલ પુરાવે છે તે કુલ પેટ્રોલ શોધી લઈએ. તો લખીએ, કુલ પુરાવેલું પેટ્રોલ બરાબર બંને દિવસ જે પુરાવે છે તેનો સરવાળો, એટલે કે 40 વત્તા 50 બરાબર 40 ને 50, 90 લિટર. હવે આપણને ખ્યાલ છે 1 લિટર પેટ્રોલની કિંમત 65 રૂપિયા છે, તો 90 લિટર પેટ્રોલની કિંમત કેટલી? તો આપણે પદ મૂકીએ, 1 લિટર પેટ્રોલની કિંમત બરાબર 65 રૂપિયા માટે 90 લિટર પેટ્રોલની કિંમત બરાબર પ્રશ્નચિહ્ન, કુલ પેટ્રોલ છે 90 લિટર, તેને ગુણ્યા 65 કરીશું તો આપણને જે કુલ ખર્ચ થાય છે તે મળી જશે. તો ગુણાકાર કરીએ 90 ગુણ્યા 65. તો અહીંયા એકમ દશકની 0 6 વડે ગુણાકાર કરીએ. 6 ગુણ્યા 0 ઝીરો, 6 ગુણ્યા 9 9 6 54, એટલે કે 5400. હવે 5 વડે ગુણાકાર કરીએ. 5 ગુણ્યા 0 0, 9 5 45. તો હવે તેનો સરવાળો કરીએ. 0 5 4 ને 4 8 5. તો અહીંયા આપણો જવાબ આવે છે 5850 રૂપિયા આપણો કુલ ખર્ચ થાય. ત્યારબાદ પ્રશ્ન 6માં રકમ આપેલી છે. કોઈ દૂધવાળો એક હોટલમાં સવારે 32 લિટર દૂધ આપે છે અને સાંજે 68 લિટર દૂધ આપે છે. જો દૂધની કિંમત 45 રૂપિયા પ્રતિ લિટર હોય તો દૂધવાળાને રોજની કેટલી આવક થતી હશે? એ જ પ્રમાણે બીજો પ્રશ્ન એક આપેલો છે, તેમાં દૂધવાળો છે તે સવારનું દૂધ છે એ 32 લિટર આપે છે, સાંજનું દૂધ છે એ 68 લિટર આપે છે અને દૂધની કિંમત 45 રૂપિયા પ્રતિ લિટર છે, એટલે 1 લિટર દૂધની કિંમત 45 રૂપિયા છે. આપણે કુલ આવક શોધવાની છે. તો સૌ પ્રથમ આપણે સવાર અને સાંજનું કુલ દૂધ જે છે વેચ તે શોધી લઈએ. તો લખીએ, કુલ દૂધ બરાબર 32 વત્તા 68, બંનેનો સરવાળો કરીએ. 8 ને 2 10 ની 0 વધી પડી 1, 3 ને 6 9 9 ને 1 10, એટલે કે 100 લિટર. 1 દિવસમાં સવાર અને સાંજનું જે કુલ દૂધ છે તે 100 લિટર છે. હવે આપણને ખ્યાલ છે 1 લિટર દૂધની કિંમત 45 છે, તો આપણે 100 લિટર દૂધની કિંમત શોધવાની છે. તો પદ મૂકીએ, 1 લિટર દૂધની કિંમત બરાબર 45 રૂપિયા માટે 100 લિટર દૂધની કિંમત આપણે શોધવાની છે, એટલે કે જે
સો લીટર દૂધ છે તેને ગુણીએ આપણે 45 રૂપિયા કરી દઈએ તો કુલ કિંમત મળી જાય. તો અહીંયા આપણે લખીએ કુલ કિંમત બરાબર 45 ગુણ્યા 100. 45 અને 100નો ગુણાકાર એટલે કે 4500 રૂપિયા. તો દૂધવાળાને રોજની 4500 રૂપિયાની આવક થાય.